hello friends very warm welcome to lk academy i hope every one of you is safe and doing well at your home so again i am welcoming you to the new current affairs lecture i hope that you have gone through the previous current affairs uh, lectures uh, why we are repeatedly saying to go through all the previous lectures because we have observed that there are multiple topics that, that are being asked in the recent examination વિચ વોઝ ઓલરેડી કવર્ડ ઇન અવર પાસ્ટ એક્ઝામિનેશન બરાબર તો આપણે ઓલરેડી જે પાસ્ટ લેક્ચર્સમાં જે ટોપિક કવર કર્યા છે એ હાલમાં લેવાથી ઘણી બધી એક્ઝામ્સમાં તમને ડાયરેક્ટલી પૂછવામાં આવ્યા છે તો વી

રક્ષા બરાબર તો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે પેન્શન એડમિનિસ્ટ્રેશન માટેની સિસ્ટમ અમલમાં મૂકી છે જેને નામ આપવામાં આવ્યું છે સ્પર્શ તો શું છે સ્પર્શ તો તે સંરક્ષણ પેન્શનની મંજૂરી અને વિતરણના સ્વચાલન માટેની એક સંકલિત સિસ્ટમ છે એટલે કે જે ડિફેન્સ લેવલ પર જે પેન્શન આપવામાં આવે છે અને જે મંજૂરી આપવામાં આવે છે જે એગ્રીમેન્ટ આપવામાં આવે છે તે માટેની એક સિસ્ટમ છે ઓટોમેટેડ સિસ્ટમ છે તે વેબ આધારિત સિસ્ટમ પેન્શન દાવાઓની પ્રક્રિયા કરે છે બરાબર એટલે વેબ બેઝડ એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે તમે તમારા પેન્શનને લઈને જેટલા પણ ડિસ્પ્યુટ છે સૈનિકો ખાસ કરીને બરાબર તો સૈનિકોના પેન્શનને લઈને જેટલા પણ ડિસ્પ્યુટ છે એને ત્યાં સોલ્વ કરવામાં આવશે એને ત્યાં અડ્રેસ કરવામાં આવશે અને કોઈપણ બાહ્ય મધ્યસ્થી પર આધાર રાખ્યા વગર સીધા સંરક્ષણ પેન્શનોના પેન્શનરોના બેંક ખાતામાં પેન્શન જમા કરે છે જો આપણા દેશમાં ભ્રષ્ટાચારનો બહુ મોટો ઇતિહાસ છે અને પેન્શન જેવો હકના પૈસા પણ એ ભ્રષ્ટાચારની સિસ્ટમથી દૂર નથી ઘણા નાના ગામડાઓમાં અને ઘણી બધી જગ્યાએ પેન્શનના પૈસા ક્લિયર કરવા માટે પણ સરકારી કર્મચારી છે તે વ્યક્તિ પાસે કટકી માગતો હોય છે ભ્રષ્ટાચારના પૈસા માગતો હોય છે બરાબર તો પેન્શનર આ સિસ્ટમથી શું થશે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બરાબર એનો શું મતલબ કે સીધે સીધું પેન્શનરના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવશે જેથી કરીને જે મિડલ મેન છે જે ભ્રષ્ટાચાર કરી શકે છે તેને સરળતાથી શું થઈ શકશે હટાવી શકાશે પેન્શનર માટે પેન્શન પોર્ટલ તેમની પેન્શન સંબંધિત માહિતી જોવા સેવાઓ મેળવવા અને જો કોઈ હોય તો ફરિયાદ નોંધાવવા માટે ઉપલબ્ધ છે સ્પર્શ પેન્શનરોને છેલ્લે માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સેવા કેન્દ્રોની સ્થાપનાની કલ્પના કરે છે જે સ્પર્શ પોર્ટલને સીધી રીતે એક્સેસ કરી શકતા નથી સંરક્ષણ પેન્શનરો સાથે કામ કરતી બે સૌથી મોટી બેન્કો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક સેવા કેન્દ્ર તરીકે સહપસંદ કરવામાં આવી છે સંરક્ષણ પેન્શન સંબંધિત અન્ય પહેલ શું છે તો જો બે બેંકને સિલેક્ટ કરવામાં આવી છે જેના થ્રુ તમારા પેન્શનના પૈસા તમારા સુધી પહોંચશે અને એ છે બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી છે પંજાબ નેશનલ બેન્ક સંરક્ષણ પેન્શન સંબંધિત અન્ય પહેલ એ છે કે ભાઈ આપણે વન રેન્ક વન પેન્શન સ્કીમને લાગુ કરી દીધી છે એટલે કે લશ્કરી અધિકારીઓની સમાન નિવૃત્તિની તારીખને ધ્યાનમાં લીધા વિના સમાન સેવાના સમાન રેન્ક માટે સમાન પેન્શનની ચૂકવણી પૂરી પાડશે એટલે તમે માની લો કે આજે પાંચ વર્ષ પહેલાં પણ રિટાયર થવો છો અને જો કોઈ માણસ આજથી પાંચ વર્ષ પછી રિટાયર થાય છે તો એની પે રિટાયરમેન્ટની તારીખને ધ્યાનમાં લીધા વિના એને સમાન પેન્શન આપવામાં આવશે જો કોઈ સૈનિકનો સમાન રેન્ક હશે તો બરાબર તો આ વાત થઈ આપણી વન રેન્ક વન પેન્શન માટેની અને સ્પર્શ પોર્ટલ વિશેની નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે જોડાયેલો છે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સાથે ચાલો અત્યારે સંસદ સત્ર ચાલે છે આપણે પાછલા લેક્ચરમાં સંસદ સત્ર કઈ રીતના બોલાવવામાં આવે કોણ બોલાવે છે આ બધી બાબતો વિશે જાણકારી મેળવેલી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી કેમ ચર્ચામાં છે તો ફેબ્રુઆરી બે હજાર એકવીસથી મહારાષ્ટ્ર સ્પીકર વગર રહ્યું છે જ્યારે લોકસભા અને અનેક રાજ્યસભાની અનેક રાજ્યોની વિધાનસભાઓ ડેપ્યુટી સ્પીકર વગર છે જ્યારે આપણા બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે અધ્યક્ષનું પદ ક્યારેય ખાલી હોવું જોઈએ નહીં બરાબર તો ફેબ્રુઆરી બે હજાર એકવીસથી મહારાષ્ટ્રમાં સ્પીકરની ચૂંટણી થઈ નથી જ્યારે લોકસભા અને અનેક રાજ્યોની વિધાનસભાઓ ડેપ્યુટી સ્પીકર વગર છે જ્યારે આપણા બંધારણમાં જોગવાઈ છે કે ભાઈ અધ્યક્ષનું પદ ક્યારેય પણ ખાલી રહેવું જોઈએ નહીં કેમ કારણ કે જો અધ્યક્ષનું પદ ખાલી છે તો તમે જે અલગ અલગ રાજકીય પક્ષો છે એની વચ્ચે સુમેળ સાધી શકવાના નથી બરાબર અને સંસદીય કાર્યવાહી અથવા તો વિધાનસભા કે વિધાન પરિષદની કાર્યવાહી તમે કરી શકવાના નથી અને એટલા માટે એ ચેર ક્યારેય પણ ખાલી હોવી જોઈએ એ નહીં કઈ રીતે થાય છે સ્પીકરની ચૂંટણી તો સ્પીકરની ચૂંટણી માટે એલિજિબિલિટી જે છે જે માપદંડ છે અમુક શરતો છે તે આ પ્રમાણે છે અને પહેલું છે કે તે ભારતના બંધારણમાં સ્પીકર એ ગૃહના સભ્ય હોવા જરૂરી છે તો આ લોકસભાના જો અહીંયા લોકસભાના સ્પીકરની વાત થઈ છે જેને સાદી ભાષામાં કહીએ તો એક લોકસભાના મોનિટર છે રાજ્યસભાના જે મોનિટર છે અથવા તો રાજ્યસભાનું જે હાઇએસ્ટ ચેર છે તે છે ચેરમેન રાજ્યસભાના મોનિટરને તમે શું કહેશો ચેરમેન કહેશો જે હોદ્દાની રૂએ ભારતના ઉપરાષ્ટ્રપતિ બનશે તો ભારતના બંધારણમાં સ્પીકર એ ગૃહના સભ્ય હોવા જરૂરી છે જે તમારી લોકસભાની સીટ્સ છે ફાઇવ ફોર્ટી થ્રી પ્લસ ટુ તો આ પાંચસો પિસ્તાળીસ સભ્યોમાંથી એકને લોકસભાના સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવશે સ્પીકર તરીકે ચૂંટાવવા માટે કોઈ ચોક્કસ લાયકા તો ન હોવા છતાં બંધારણ અને દેશના કાયદાઓની સમજને સ્પીકર કાર્યાલયના ધારક માટે મોટી સંપત્તિ માનવામાં આવે છે જો તમને સંસદીય કાર્યવાહીની ઊંડી સમજ હોય દેશના કાયદાઓની પૂરી સમજ હોય તો એ તમારા માટે બેનિફિશિયરી છે અધરવાઇઝ દેર ઇઝ નો પર્ટિક્યુલર બાર કે આ જ વ્યક્તિને સ્પીકર બનાવાય અથવા તો આ વ્યક્તિને સ્પીકર ન બનાવાય સામાન્ય રીતે શાસક પક્ષનો સભ્ય સ્પીકર તરીકે ચૂંટાય છે કેમ કારણ કે શાસક પક્ષના સભ્ય પાસે મેજોરિટી હશે અને જો વોટિંગની નોબત આવે છે વોટિંગનો વારો આવે છે તો પણ વોટિંગથી શાસક પક્ષનો સભ્ય જીતશે સ્પીકર તરીકે સ્પીકર આઈડિયલી ન્યુટ્રલ હોવો જોઈએ બરાબર એકદમ તટસ્થ હોવો જોઈએ આદર્શ રીતે પરંતુ જો શાસક પક્ષ કેમ પોતાનો સ્પીકર પોતાનો માણસ સ્પીકર તરીકે બેસાડે છે કારણ કે ગૃહને પોતાની રીતે ચલાવી શકાય તો સામાન્ય રીતે શાસક પક્ષનો જે સ્પીકર છે તે સ્પીક સભ્ય છે તે સ્પીકર તરીકે ચૂંટાય છે ગૃહમાં અન્ય પક્ષો અને જૂથોના નેતાઓ સાથે અનૌપચારિક પરામર્શ કર્યા બાદ શાસક પક્ષ પોતાના ઉમેદવારની વરણી કરે છે અને તે પ્રક્રિયા વર્ષોથી વિકસી છે તો બહુ ટ્રેડિશનલ વેમાં આપણે સ્પીકરની ચૂંટણી કરીએ છીએ આ સંમેલન સુનિશ્ચિત કરે છે કે એકવાર ચૂંટાયા પછી સ્પીકર ગૃહના તમામ વિભાગોનો આદર મેળવે છે બરાબર ગૃહ ચલાવવા માટે જે પ્રકારનો સ્વભાવ હોવો જોઈએ અથવા તો જે પ્રકારના રિલેશન હોવા જોઈએ દરેક પોલિટિકલ પાર્ટી સાથે તે જો કોઈ સ્પીકર પાસે હોય તો ગૃહને ચલાવવામાં ઘણી આસાની થશે વોટિંગ કેવી રીતના થાય છે તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર લોકસભાના સભ્યોમાંથી ગૃહમાં હાજર અને મતદાન કરતા સભ્યોની સરળ બહુમતીથી ચૂંટાય છે એટલે ફિફ્ટી પર્સેન્ટ વોટની બહુમતીથી ચૂંટાય છે એકવાર ઉમેદવાર અંગે નિર્ણય લેવાયા બાદ તેનું નામ સામાન્ય રીતે વડાપ્રધાન અથવા સંસદીય બાબતોના મંત્રી દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે બરાબર તો એકવાર નક્કી થઈ જાય કે ભાઈ અનૌપચારિક રીતે બરાબર ઇનફોર્મલ વેમાં જો નક્કી થઈ જાય કે એક્સ વાય ઝેડ માણસને સ્પીકર બનાવવાનો છે તો ગૃ માં ઓફિશિયલ રીતે પ્રધાનમંત્રી અથવા તો સરકારના કોઈ અન્ય મંત્રી અથવા તો સંસદીય બાબતોના કાર્યમંત્રી જે છે પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર જે છે તેઓ એમનું નામ શું કરશે પ્રસ્તાવિત કરશે સદનની સામે સ્પીકરની ઓફિસની મુદત કેટલી હશે તો જેટલી એમનો લોકસભાનો કાર્યકાળ છે તેટલી જ એમની ઓફિસનો ટેન્યુઅર પણ હશે સ્પીકર પોતાની ચૂંટણીની તારીખથી આગામી લોકસભાની પ્રથમ બેઠક પહેલાં તરત જ હોદ્દો ધરાવે છે બરાબર નેક્સ્ટ જે નવી લોકસભા ચૂંટાઈને આવશે ત્યારે ત્યાં સુધીના સ્પીકરની વરણી થાય ત્યાં સુધી તેમની હોદ્દો પર એ લોકો બનેલા રહેશે એકવાર ચૂંટાયેલા વક્તા ફરીથી ચૂંટણી માટે પાત્ર છે એવું નથી કે તમે એક જ વાર સ્પીકર બની શકો બીજી વાર પણ સ્પીકર માટે ચૂંટાઈ શકો છો બરાબર પાસ્ટમાં આપણે ઘણા ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે કે જે લોકો બે બે ત્રણ ત્રણ ટર્મ માટે લોકસભાના સ્પીકર રહ્યા છે બરાબર મીરા કુમાર જાદા જે યુપીએના કાર્યકાળમાં સ્પીકર હતા તેઓ સતત બે ટર્મ માટે લોકસભાના સ્પીકર રહ્યા છે જ્યારે પણ લોકસભા ભંગ કરવામાં આવે છે ત્યારે સ્પીકર પોતાની ઓફિસ ખાલી કર કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભાની બેઠક મળે ત્યાં સુધી તે ચાલુ રહે છે બરાબર એટલે લોકસભા ડિઝોલ્વ થાય પણ સ્પીકરની પોસ્ટ ખાલી થતી નથી સ્પીકર જ્યાં સુધી નવા સ્પીકર નહીં ચૂંટાઈ નવી લોકસભામાંથી ત્યાં સુધી સ્પીકર પોતાના પદ પર બન્યા રહેશે સ્પીકરની ભૂમિકા શું છે સ્પીકર પાસે શું સત્તા છે તો તે અથવા તો તેણી ભારતના બંધારણની જોગવાઈઓ લોકસભાની કાર્યવાહી આચારના નિયમો અને ગૃહની અંદર સંસદીય દાખલાઓના અંતિમ દુભાશિયા છે એટલે સંસદ કઈ રીતના કાર્યવાહી કરે છે સંસદની કાર્યવાહી કઈ રીતના ચલાવવામાં આવે છે આખી દુનિયા સામે અને ભારતના નાગરિકો સામે આપણા સ્પીકર એ આપણું પ્રતિનિધિત્વ કરશે બંને ગૃહોની સંયુક્ત બેઠક તો તે અથવા તો તેણી આપણે ગયા અઠવાડિયે પણ જોયેલું જ્યારે સંયુક્ત સત્ર વિશે આપણે વાત કરેલી અનુચ્છેદ એકસો આઠ અંતર્ગત સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે તો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન અથવા તો અધ્યક્ષતા પણ કોણ કરે છે લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ દ્વારા બિલ પર બે ગૃહો વચ્ચે ઉટે ઉકેલવા માટે સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે બેઠકને મુલતવી રાખવાની જે સત્તા છે એડજન્ટ કરવાની જે સત્તા છે તે પણ કોની પાસે છે લોકસભાના સ્પીકર પાસે છે તો તે અથવા તો તેણી ગૃહની કુલ તાકાતના દસમા ભાગની ગેરહાજરીમાં સભા સ્થગિત કરી શકે છે જેને શું કહેવાય છે કોરમ કહેવાય છે કાસ્ટિંગ વોટ કાસ્ટિંગ વોટ એટલે શું કે જ્યારે ગૃહમાં ટાઈ થાય કોઈ પણ ખરડાને લઈને જ્યારે સરખા મત પડે પક્ષ અને વિપક્ષમાં ત્યારે જે કાસ્ટિંગ વોટ હશે જે નિર્ણાયક વોટ હશે તે કોનો હશે લોકસભાના સ્પીકરનો હશે તો સ્પીકર પ્રથમ કિસ્સામાં મતદાન કરતા નથી પરંતુ ટાઈના કિસ્સામાં બરાબર એટલે કે પક્ષ વિપક્ષમાં જ્યારે સરખા મત પડે તે કિસ્સામાં જ્યારે ગૃહ કોઈપણ પ્રશ્ન પર સમાન રીતે વહેંચાયેલું હોય ત્યારે સ્પીકર મત આપવાને અધિકારિક છે આવા મતને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે અને તેનો હેતુ મડાગાંઠને ઉકેલવાનો છે મની બિલ છે કે નહીં કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે પણ કોણ નક્કી કરે છે લોકસભાના સ્પીકર નક્કી કરે છે અને આ બાબત પર તેમનો નિર્ણય અંતિમ નિર્ણય છે સભ્યોને ગેરલાયક ઠેરવવા તો દસમી અનુસૂચિની જોગવાઈઓ હેઠળ પક્ષપલટોના આધારે ઉદ્ભવતા લોકસભાના સભ્યની અયોગ્યતાના પ્રશ્નો પણ કોણ નક્કી કરે છે સ્પીકર નક્કી કરે છે તો સ્પીકર નક્કી કરશે કે પક્ષપલટાના કાયદા હેઠળ દસમી અનુસૂચિ હેઠળ કોઈ સભ્યને ગેરલાયક ઠેરવવા જોઈએ કે નહીં ઠેરવવા જોઈએ ભારતીય બંધારણમાં બાવનમાં સુધારો આ સત્તા બાવનમાં સુધારામાં આ સત્તા સ્પીકરને આપવામાં આવી છે ઓગણીસો બાણુંમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ સંદર્ભમાં સ્પીકરનો નિર્ણય ન્યાયિક સમીક્ષાને પાત્ર છે તો ઘણીવાર સ્પીકર ઇન્ફ્લુઅન્સમાં આવીને બની શકે કે કોઈ એક પક્ષને ફાયદો કરતા હોય તો સુપ્રીમ કોર્ટે એવું કીધું છે નાઇન્ટીન નાઇન્ટી ટુના કેસમાં કે સ્પીકર ગમે તે નિર્ણય લેજો એને ચેલેન્જ કરવામાં આવશે તો એની ન્યાયિક સમીક્ષા થશે આઈપીજીની અધ્યક્ષતા શું કે છે તો તે તેણી ભારતીય સંસદીય જૂથના પદાધિકારી ચેરમેન તરીકે કાર્ય કરે છે કે જે ભારતની સંસદ અને વિશ્વની વિવિધ સંસદ વચ્ચેની કડી છે તેઓ દેશમાં ધારાસભ્ય સંસ્થાઓના પ્રિસાઇડિંગ ઓફિસરોની પરિષદના પદભ્રષ્ટ ચેરમેન તરીકે પણ કાર્ય કરે છે બરાબર તો જ્યારે જ્યારે સંસદી સંસદની બેઠકો થશે બરાબર દુનિયાભરના સંસદોની જ્યારે કોઈપણ બેઠક થશે ત્યારે ભારતના પ્રતિનિધિત્વ તરીકે ભારતીય સંસદના પ્રતિનિધિત્વ તરીકે લોકસભાના સ્પીકર આપણું નેતૃત્વ કરશે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં પણ સ્પીકરનો ફાળો હોય છે તો ગૃહની સમિતિઓ વક્તા દ્વારા રચવામાં આવે છે અને વક્તાના એકંદરે નિર્દેશન હેઠળ કાર્ય કરે છે એટલે લોકસભાના સ્પીકર સરકારના રેકમેન્ડેશન પર આ પ્રકારની સમિતિઓની રચના કરશે તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષો તેમના દ્વારા નામાંકિત કરવામાં આવે છે વ્યાપાર સલાહકાર સમિતિ સામાન્ય હેતુ સમિતિ અને નિયમ સમિતિ જેવી સમિતિઓ તેમની અધ્યક્ષતા હેઠળ સીધી રીતે કામ કરે છે આ ઉપરાંત ગૃહના વિશેષાધિકારો અમુક એમને આપવામાં આવ્યા છે કેમ કારણ કે લોકસભાના સ્પીકર છે તો સ્પીકર ગૃહ તેની સમિતિઓ અને સભ્યોના અધિકારો તથા વિશેષાધિકારોના રક્ષક છે ગૃહમાં જ્યારે જ્યારે કોઈ અધિક કોઈ પણ સભ્યને એવું લાગે કે અમારા અધિકારોનું બંધારણીય રીતે રક્ષણ થતું નથી અમને બોલવા નથી દેવામાં આવતા તો એ જોવાનું કામ કોનું છે એ જોવાનું કામ લોકસભાના સ્પીકરનું છે સ્પીકરને દૂર કઈ રીતના કરી શકાય તો નીચે આપેલી શરતો હેઠળ સ્પીકરે પોતાની ઓફિસ ખાલી કરવી પડે જો સ્પીકર સ્વેચ્છાએ લોકસભાના સભ્ય બનવાનું બંધ કરે એટલે જ્યારે માની લો કે ચૂંટણી બીજી વારની ચૂંટણી થાય છે અને જો સ્પીકર જીતીને આવતા નથી તો પછી લોકસભાના સ્પીકર પદે રહી શકે નહીં જો તે ઉપાધ્યક્ષને પત્ર લખીને સ્વૈચ્છિક રાજીનામું આપે જો અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ છે કે સ્પીકર પોતાનું જે રાજીનામું છે તે ડેપ્યુટી સ્પીકરને આપશે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને આપશે નહીં જો તે લોકસભાના તમામ સભ્યોની બહુમતીથી પસાર કરાયેલ ઠરાવ દ્વારા દૂર કરવામાં આવે બરાબર બિહેવિયરલ ગ્રાઉન્ડ પર કે અન્ય કોઈ મુદ્દાઓ પર જો સ્પીકર પર આંગ આંગળી ચીંધાઈ અને જો એ આરોપો પુરવાર થાય તો લોકસભાના તમામ સભ્યો બહુમતી દ્વારા એમને દૂર કરી શકે ઠરાવ પસાર કરીને ચૌદ દિવસની એડવાન્સ્ડ નોટિસ આપ્યા બાદ જ આવા ઠરાવને લોકસભામાં રજૂ કરી શકાય છે એટલે તમારે સ્પીકરને પણ એમની વાત કહેવાનો મોકો આપવો પડે અને ચૌદ દિવસની એડવાન્સ્ડ નોટિસ આપવી પડે આ જ્યારે નોટિસ આપેલી હોય ત્યારે ચૌદ દિવસ દરમિયાન એઓ ગૃહની કાર્યવાહીમાં હાજર રહી શકે પરંતુ એનું અધ્યક્ષતા કરી શકતા નથી એટલે ચૌદ દિવસ દરમિયાન એ ગૃહના સ્પીકર તરીકે કાર્ય કરશે નહીં એ બેઠકમાં હાજર જરૂર રહેશે લોકસભામાં હાજર જરૂર રહેશે પણ સ્પીકર તરીકે કાર્ય કરી શકશે નહીં તો જ્યારે સ્પીકરને હટાવવાનો ઠરાવ ગૃહની વિચારણા હેઠળ હોય ત્યારે તે બેઠકમાં હાજર હોઈ શકે છે પરંતુ અધ્યક્ષતા કરી શકતા નથી બરાબર ચાલો લોકસભાના ઉપાધ્યક્ષ શું છે તો લોકસભા દ્વારા ઉપાધ્યક્ષની પસંદગી પણ તેના સભ્યોમાંથી જ સ્પીકરની ચૂંટણી થયા બાદ થાય છે જે રીતે ચે સ્પીકર નક્કી કર્યા એ જ રીતે ડેપ્યુટી સ્પીકર પણ નક્કી કરવામાં આવે છે ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની તારીખ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સ્પીકરની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ચેઇન ઓફિસ અને દૂર કરવાની મુદત તો એ પણ સેમ ટુ સેમ આપણા લોકસભાના સ્પીકર જેવી છે તો સ્પીકરની જેમ ડેપ્યુટી સ્પીકર સામાન્ય રીતે લોકસભાના જીવનકાળ દરમિયાન એટલે કે પાંચ વર્ષ સુધી પદ પર રહે છે ડેપ્યુટી સ્પીકર નીચે આપેલા ત્રણ કેસોમાંથી કોઈપણ સમયે તેમની ઓફિસ ખાલી કરી શકે છે જો તે લોકસભાના સભ્ય બનવાનું બંધ કરે એટલે કે જો એ પણ ચૂનામાં જાય છે ચૂંટણીમાં જાય છે અને જો હારી જાય છે તો એ ફરી પાછા નવી લોકસભાના મેમ્બર હશે નહીં એટલે ડેપ્યુટી સ્પીકર પદે કાયમ રહી શકે નહીં જો તે સ્પીકરને લખીને રાજીનામું આપે બંને એકબીજાને રાજીનામું આપશે સ્પીકર ડેપ્યુટી સ્પીકરને આપે છે અને ડેપ્યુટી સ્પીકર સ્પીકરને આપે છે જો તેને લોકસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતીથી પસાર કરાયેલ ઠરાવ દ્વારા દૂર કરવામાં આવે અને ચૌદ દિવસની એડવાન્સ નોટિસ આપ્યા બાદ જ આવા ઠરાવને પસાર કરી શકાય છે સેમ એઝ લોકસભા સ્પીકર જવાબદારીઓ શું છે ડેપ્યુટી સ્પીકરની તો સ્પીકરની જગ્યા ખાલી હોય ત્યારે ડેપ્યુટી સ્પીકર પોતાની ફરજ બજાવે છે જ્યારે તે ગૃહની બેઠકમાંથી ગેરહાજર હોય ત્યારે તે સ્પીકર તરીકે પણ કામ કરે છે બરાબર જ્યારે જ્યારે સ્પીકર માની લો કે કોઈ અન્ય રાજ્યના પ્રવાસે હોય અન્ય કોઈ વિધાનસભાના પ્રવાસે હોય અથવા તો અન્ય કોઈ દેશના પ્રવાસે હોય જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય તો આ સંજોગોમાં ડેપ્યુટી સ્પીકર સ્પીકર તરીકેની ભૂમિકા નિભાવશે તે તેણી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપણું કરે છે જો સ્પીકર આવી બેઠકમાંથી ગેરહાજર હોય તો ડેપ્યુટી સ્પીકરને એક વિશેષ વિશેષ અધિકાર છે એટલે કે જ્યારે પણ તેમને સંસદીય સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવે છે ત્યારે તે આપમેળે તેના અધ્યક્ષ બને છે જ્યારે જ્યારે તેમને કોઈ સંસદીય સમિતિના અધ્ય મેમ્બર બનાવવામાં આવે એ ઓટોમેટિકલી એના અધ્યક્ષ બની જાય છે ત્યાં અધ્યક્ષની ચૂંટણી કરવાની જરૂર પડતી નથી બરાબર તો આ વાત થઈ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીઓ વિશે ઘણા બધા રાજ્યોની વિધાનસભામાં સ્પીકરની પોસ્ટ ખાલી છે બરાબર અને ભારતની લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ખાલી છે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ સંસદને જ લગતો છે કેમ કારણ કે આજકાલ સંસદ સત્ર ઓનગોઈંગ છે બરાબર એટલા માટે આપણે કરંટ અફેર્સને સંસદ સાથે જોડીને ભણીએ છીએ નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સ્થગન પ્રસ્તાવ એટલે કે એડજોનમેન્ટ મોશન તો તાજેતરમાં શિરોમણી અકાલી દલ એક રાજકીય પક્ષ છે જે થોડા ગયા વર્ષ સુધી એનડીએનો ભાગ હતું નેશનલ ડેમોક્રેટિક અલાયન્સનો ભાગ હતું એટલે કે સરકારનો ભાગ હતું પરંતુ ફાર્મ બિલ મુદ્દે એનડીએ સરકાર પાસેથી ટેકો પાછો લઈ લીધો છે તો તાજેતરમાં શિરોમણી અકાલી દલે ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદાઓ પર સરકાર વિરુદ્ધ લોકસભામાં સ્થગત પ્ર સ્થગન પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે સામાન્ય જાહેર હિતની બાબતમાં ગૃહમાં ચર્ચા કરવા માટેની ગતિ અને ઠરાવો પ્રક્રિયાગત ઉપકરણો છે તો જ્યારે તમારે જે રેગ્યુલર સંસદીય કાર્ય પદ્ધતિ છે એમાં કોઈ વિશેષ ચર્ચા કરવી હોય બરાબર તો ત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનમાં અલગ અલગ મેમ્બર્સને અલગ અલગ મોશન આપવામાં આવ્યા છે એટલે કે અલગ અલગ ઉપ ઠરાવ આપવામાં આવ્યા છે કે એ રૂલ અંતર્ગત જો તમે ચર્ચા માંગો છો તો લોકસભાના સ્પીકર તમને ચર્ચા માટે અલાવ કરશે તાત્કાલિક જાહેર મહત્ત્વની ચોક્કસ બાબત પર ગૃહનું ધ્યાન દોરવા માટે સ્થગત સ્થગન પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે બરાબર એને રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી તો માની લો કે સંસદની બહાર દેશમાં કોઈ અગત્યનો મુદ્દો ચાલતો હોય જેના પર સરકાર જોઈએ તે ત્વરિતતાથી અથવા તો જોઈએ તેટલા અટેન્શનથી જો કામ કરતી નથી તો એ બાબતે ગૃહનું ધ્યાન દોરવા માટે અને દેશનું ધ્યાન દોરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે તો બરાબર અને ફાર્મ બિલનો જે મુદ્દો છે ફાર્મર પ્રોટેસ્ટ જે ચાલે છે તો એ બહુ કરંટ મુદ્દો છે બરાબર અને સરકાર એના પર જોઈએ વિપક્ષની ઇચ્છા પ્રમાણે કામ કરતું નથી એટલા માટે આ સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તેમાં સરકાર સામે નિંદાનું તત્વ સામેલ છે તેથી રાજ્યસભાને આ ઉપકરણનો ઉપયોગ કરવાની મંજૂરી નથી માત્ર ને માત્ર લોકસભામાં જ એને રજૂ કરી શકાય છે તેને અસાધારણ ઉપકરણ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે ગૃહના સામાન્ય કામકાજમાં વિક્ષેપ પાડે છે જેના પ્રવેશ માટે પચાસ સભ્યોના ટેકાની જરૂર છે બરાબર તો જો તમારે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ લાવો તો બે અગત્યની વાતો કે માત્ર ને માત્ર સ્થગન પ્રસ્તાવને અડજોન્ટમેન્ટ મોશનને લોકસભામાં જ પાસ કરી શકાય છે અને લોકસભામાં જો લાવવો હોય તો ઓછામાં ઓછા પચાસ સભ્યોની સહી પચાસ સભ્યોના સપોર્ટની જરૂર તમારે પડશે અને જ્યારે અલાઉ કરે છે સ્પીકર લોકસભાના સ્પીકર તમને અલાઉ કરે છે ત્યારે એના પર અઢી કલાકથી ઓછી નહીં હોય તેટલી તમે ચર્ચા કરી શકો મિનિમમ અઢી કલાકની ચર્ચા બે કલાક અને ત્રીસ મિનિટની ચર્ચા તો એના પર થવી જ જોઈએ જો કે ગૃહના કામકાજને સ્થગિત કરવા માટે દરખાસ્ત ખસેડવાનો અધિકાર નીચેના પ્રતિબંધોને આધીન છે જો ક્યારે તમે સ્થગન પ્રસ્તાવ લાવી શકો ક્યારે જે ડેલી ફંક્શન છે ગૃહના તેમાં તમે વિક્ષેપ પાડી શકો તો ચોક્કસ તથ્યપૂર્ણ તાત્કાલિક અને જાહેર મહત્ત્વ ધરાવતો મુદ્દો ઉઠાવવો જોઈએ પછી એવું નહીં કે કોઈ પણ રેન્ડમ મુદ્દો ઉઠાવીને તમે સરકારની નિંદા કરી શકો એવું નહીં ચાલે એ એકચ્યુઅલ તથ્યપૂર્ણ તાત્કાલિક અને જાહેર મહત્ત્વ ધરાવતો હોવો જોઈએ અને આ નક્કી કોણ કરશે લોકસભાના સ્પીકર પાસે આ સત્તા છે નક્કી કરવાની કે કોઈ મુદ્દો ચોક્કસ છે તથ્યપૂર્ણ છે તાત્કાલિક છે અને જાહેર મહત્ત્વ ધરાવતું છે બરાબર બીજું છે કે એક કરતાં વધારે બાબતોને આવરી લેવાતી નથી તમારે પોઈન્ટ સિંગલ પોઈન્ટ પર તમે સ્થગન પ્રસ્તાવ લાવી શકો મલ્ટિપલ બાબતો બાબતોને એમાં તમે જોડી શકવાના નથી ત્રીજું છે તાજેતરની ઘટનાની ચોક્કસ બાબત સુધી મર્યાદિત તો જે ઘટના છે એની જ આજુબાજુ તમારે સ્થગન પ્રસ્તાવ પર ચર્ચા કરવાની છે તમે એની સાથે બીજી કોઈ વાતોને જોડી શકો નહીં વિશેષાધિકારનો પ્રશ્ન ઉઠાવવો નહીં તો જે પ્રશ્ન તમે વિશેષાધિકાર તરીકે ઉઠાવી શકો છો એ પ્રશ્ન તમે એડજમેન્ટ મોશન તરીકે ઉઠાવી શકવાના નથી આ બધું જ તમે પોલિટીમાં ભણી ગયા છો અથવા તો ભણશો બરાબર ધીસ ઇઝ જસ્ટ અ રિવિઝન ફોર યુ એક જ સત્રમાં ચર્ચા થયેલી બાબત પર ચર્ચાને પુનર્જીવિત ન કરી શકો તો જો ઓલરેડી ગૃહમાં કોઈ સત્રમાં એ વિશે ચર્ચા થઈ ગઈ હોય તો તમ તમે બીજી વાર એના પર ચર્ચા કરી શકવાના નથી કોઈ પણ બાબત કે જે કોર્ટના નિર્ણય હેઠળ હોય તેની પર તમે ચર્ચા કરી શકો નહીં સબજ્યુડિસ મેટરનું તમે ડિસ્કશન ગૃહમાં કરી શકો નહીં અને કોઈ પણ પ્રશ્ન ન ઉઠાવો એક અલગ ગતિ પર ઉઠાવી શકાય એવો કોઈ જો અન્ય કોઈ રૂલ અંતર્ગત જો તમે આ પ્રશ્ન ઉઠાવી શકતા હોય તો પછી તમને સ્થગન પ્રસ્તાવ માટે મંજૂરી મળશે નહીં બરાબર કોઈ થોડા અગત્યના બીજા મોશન્સ છે લોકસભામાં જે તમે પસાર કરી શકો રાજ્યસભામાં પસાર કરી શકો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું બધા જ મોશનની માહિતી મેં તમને સ્ક્રીન પર આપેલી છે આપણે માત્ર અગત્યના મોશન્સ વિશે ચર્ચા કરીશું તો પહેલું છે પ્રિવિલેજ મોશન તો ઇટ ઇઝ મૂવડ બાય ધી મેમ્બર વેન હી ફિલ્સ ધેટ મિનિસ્ટર હેઝ કમિટેડ અ બ્રીચ ઓફ પ્રિવિલેજ ઓફ ધી હાઉસ તો જ્યારે કોઈ સભ્યને અથવા તો સદનને એવું લાગે છે કે ભાઈ કોઈ મંત્રીએ કેબિનેટના કોઈ મંત્રીએ પોતાના પદનો ઉપયોગ કરીને સદનની ગરિમાને તોડી છે સદનની ગરિમાને ઉપરવટ જઈને કંઈ કામ કર્યું છે ત્યારે એ પ્રિવિલેજ મોશન લાવી શકાશે બરાબર ઇટ્સ પર્પઝ ટુ સેન્સર ધી કન્સર્ન મિનિસ્ટર અને એ મિનિસ્ટરની સામે મિનિસ્ટરને એમના પદ પરથી હટાવવા માટે આ નિર્ણય લાવવામાં આ મોશન લાવવામાં આવે છે ઇટ કેન બી મૂવડ ઇન રાજ્યસભા એઝ વેલ એઝ ઇન લોકસભા તો આ બંને ગૃહોમાં આ પસાર કરી શકાય છે બીજું છે સેન્સર મોશન બરાબર તો ઇટ શુડ સ્ટેટ ધ રીઝન ફોર ઇટ્સ અડોપ્શન ઇન ધી લોકસભા ઇટ કેન બી મૂવડ अगेंस्ट एन इंडिविजुअल मिनिस्टर ओर अ ग्रुप ऑफ मिनिस्टर्स ओर दी एंटायर काउंसिल ऑफ मिनिटर्स इट इज मुवड टू सेंसर दी काउंसिल ऑफ मिनिस्टर्स फॉर स्पेसिफिक पॉलिसीज एंड एक्शन्स इट केन बी मुव्ड ओनली इन लोकसभा तो सेंसर मोशन ने ते मभा में ज पसार कर सको मूकी सको ए तब एक मिनिस्टर एक करता सामें, सामें, मंत्री सामें अथवा तो आखी आखी कैबिनेट साम प्रधानमंत्री सहित आखी आखी कैबिनेट साशन मूकी सको એડજમેન્ટ મોશન વિશે આપણે ઓલરેડી ભણી ગયા બીજું અગત્યનું મોશન છે નો કોન્ફિડન્સ મોશન અવિશ્વાસ પ્રસ્તાવ જ્યારે સરકારની મલ્ટિપલ પોલિસીઝને લઈને જ્યારે વિપક્ષને એમ લાગે કે ભાઈ હવે આ સરકારમાંથી દેશનો ભરોસો ઉઠી ગયો છે અને સરકાર પાસે નંબર્સ નથી ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે તો એક્શ આર્ટિકલ સેવન્ટી ફાઈવ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન સેઝ દેટ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ શેલ બી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધી લોકસભા બરાબર આપણો જે કેબિનેટ મિનિસ્ટર્સ છે તે પ્રધાનમંત્રી સહિત બધા જ મંત્રીઓ લોકસભામાં જવાબ આપવા માટે બાધ્ય છે એ લોકો લોકસભાને જવાબદાર છે ઇન અધર વર્ડ્સ ધી લોકસભા કેન રિમૂવ ધી મિનિસ્ટ્રી ફ્રોમ ઓફિસ બાય પાસિંગ અ નો કોન્ફિડન્સ મોશન ધ મોશન નીડ્સ ધ સપોર્ટ ઓફ ફિફ્ટી મેમ્બર્સ ટુ બી એડમિટેડ ઇટ કેન બી મૂવડ ઓનલી ઇન લોકસભા બરાબર તો આ અગત્યની વાત યાદ રાખવાની છે મોશન ઓફ થેન્ક્સ જ્યારે જ્યારે રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય ત્યારે મોશન ઓફ થેન્ક્સનો પ્રસ્તાવ મૂકવામાં આવે અને મોશન ઓફ થેન્ક્સ સદનમાંથી પાસ થવો જ જોઈએ જો નથી થતો તો એને ગવર્મેન્ટની હાર માનવામાં આવે છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ ઇન્ટરનેશનલ રિલેશનને લઈને ટૉપિક છે અને એ ટૉપિક છે જી સેવન તો જી સેવન વિશે આપણને ઓલરેડી ખબર છે જી સેવનના દેશો દ્વારા એક નવા ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે બી થ્રી ડબલ્યુ એટલે કે બિલ્ડ બેક બેટર વર્લ્ડ બરાબર અને બેસિકલી ચાઇનાના જે વન રોડ વન વન બિલ્ટ વન રોડ ઓ બી ઓઆર જે ઇનિશિયેટિવ છે તેને કાઉન્ટર કરવા માટે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે તો જી સેવન દેશોએ ચીનના બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ બી આરઆઈનો સામનો કરવા માટે તાજેતરમાં સુડતાળીસમી જી સેવન સમિટમાં બિલ્ડ બેક બેટર વર્લ્ડના પહેલનો પ્રસ્તાવ મૂક્યો છે પહેલાં તો જોઈ લઈએ જી સેવન શું છે અગેન રિવિઝન ટોપિક ફોર યુ તો જી સેવન એક આંતર સરકારી સંસ્થા છે જેની રચના ઓગણીસો ને પંચોતેરમાં કરવામાં આવી હતી આ જૂથ દર વર્ષે વૈશ્વિક આર્થિક શાસન આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ઊર્જા નીતિ જેવા સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળે છે જી સેવન દેશો યુકે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન અને યુએસએ તમામ જી સેવન દેશો અને ભારત જી નો એક ભાગ છે બરાબર તો જી દેશો ગયા ગયા છે યુકે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન અને યુએસએ દુનિયાની જે સૌથી શક્તિશાળી અને એડવાન્સ્ડ ઇકોનોમીસ છે તેનો સમૂહ છે જી સેવન ભારત હાલ પૂરતો જી સેવનનો સભ્ય નથી એક પ્રસ્તાવિત સંગઠનની વાત જરૂર ચાલે છે અને એ છે જી ટેન જેમાં ભારત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાનો સમાવેશ કરીને જી ટેન નામનું સંગઠન બનાવવામાં આવશે જી ઇલેવન બનાવવામાં આવશે જો રશિયા એમાં સામેલ થશે બરાબર પણ એ અત્યારે પાઇપલાઇનમાં છે તમામ જી સેવન દેશોને ભારત એ જી ટ્વેન્ટીનો એક ભાગ છે જી સેવનની રચના ઓગણીસો તોતેરથી ઓગણીસો પંચોતેર વચ્ચે કરવામાં આવે બરાબર અને ત્યારે મેઇનલી ટ્રેડ પર્પઝ માટે ઇકોનોમીના પર્પઝ માટે જી સેવનની રચના કરવામાં આવેલી પણ સમય જતાં જ્યારે ખબર પડી કે ભાઈ ઇકોનોમી સાથે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી બીજા ઘણા બધા મુદ્દાઓ જોડાયેલા છે ત્યારે હવે એમાં કાઉન્ટર ટેરરિઝમ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ ઉર્જા એજ્યુકેશન આ બધી ચર્ચાઓ પણ કરવામાં આવે છે જી સેવન પાસે કોઈ જ ઔપચારિક બંધારણ કે ફોર્મલ બંધારણ અથવા તો નિશ્ચિત મુખ્ય મથક નથી એનું કોઈ હેડક્વાર્ટર નથી એનું કોઈ ચાર્ટર નથી બરાબર વાર્ષિક સમિટ દરમિયાન જી સેવનના નેતાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો કોઈ પણ દેશ માટે બંધન કરતા નથી એ બિનબંધન કરતા છે તમે કંઈ નક્કી કર્યું પણ તમને દેશમાં જઈને ફરી પાછું એવું લાગે છે કે ભાઈ મારે આ નીતિ ફોલો નથી કરવી તો એની છૂટ છે તમારા માટે કોઈ ચોક્કસ એનું બંધારણ નથી તો તેનો ઉદ્દેશ્ય વિકાસશીલ અને ઓછી આવક બરાબર આ કોના વિશે વાત કરીએ છીએ આપણે જે બી થ્રી ડબલ્યુ ઇનિશિયેટિવ જે લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ છીએ અને કઈ રીતના ચાઇનાને કાઉન્ટર કરશે તો તેનો ઉદ્દેશ્ય વિકાસશીલ અને ઓછી આવક ધરાવતા દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટની ઉણપને દૂર કરવાનો છે જે જગ્યા ચીન દ્વારા છવ્વીસો બીઆરઆઈ પ્રોજેક્ટ દ્વારા અબજો ડોલરના રોકાણ સાથે વધુને વધુ કબજે કરવામાં આવી છે આપણને ખબર છે કે બીઆરઆઈ દ્વારા ચીન એશિયા પેસેફિકના દેશો અને યુરોપ સુધીના દેશો બધાને કવર કરી લીધા છે એટલે ધીરે ધીરે બધા જ દેશોમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે તે કેવું થતું જાય છે વધતું જાય છે વિશ્વમાં વ્યાપાર વિદેશનીતિ અને ભૌગોલિક રાજનીતિમાં તેના વ્યૂહાત્મક પ્રભુત્વ માટે બીઆરઆઈ પ્રોજેક્ટ્સને કાટ લાગવાની રણનીતિ અથવા દેવાની જાળ તરીકે માનવામાં આવે છે આપણે વારંવાર હંબન પોર્ટ શ્રીલંકાની ચર્ચા કરી ગયા છે બરાબર તો શ્રીલંકા જે રીતે ચાઇનાના ડેપ્ટ ટ્રેપમાં ઘેરાયું છે ડેટ ટ્રેપમાં ઘેરાયું છે એવું અન્ય દેશો સાથે નહીં થાય એ અન્ય દેશોને જણાવવા માટે અન્ય દેશોને એ વિશે ઇન્ફોર્મ કરવા માટે બી થ્રી ડબલ્યુ અને બ્લુ ડોટ નેટવર્ક કામ કરે છે એકંદરે ધ્યાન પરિવહન લોજી એકંદરે ધ્યાન સેના પર આપવામાં આવશે તો પરિવહન લોજિસ્ટિક અને સંદેશાવ્યવહાર વિકસાવવા પર છે જે ચીનના વ્યાપાર માટે વ્યાપાર અને વ્યવહારની કિંમત ઘટાડશે ચીની બજારોને વધુ બજારોની પહોંચ આપશે અને ઉર્જા અને અન્ય સંસાધનોનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરશે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ્સ કરી રહ્યું છે બી થ્રી ડબલ્યુની પહેલ બે હજાર પાંત્રીસ સુધીમાં વિકાસશીલ રાષ્ટ્રો માટે જરૂરી ચાળીસ ટ્રિલિયન ડોલરની મદદ કરવા માટે પા માળખાકીય ભાગીદારી પૂરી પાડશે તે આબોહવા ધોરણો અને શ્રમ પદ્ધતિઓનું પાલન કરતી વખતે ખાનગી ક્ષેત્રના સહયોગથી સેંકડો અબજો ડોલર ખર્ચવા કહે છે જો કે આ યોજના બરાબર કેવી રીતે કામ કરશે અને તે કેટલી મૂડી ફાળવશે તે અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી બરાબર તો એનું જે એકચ્યુઅલ જે સ્ટ્રક્ચર હોવું જોઈએ કે કઈ રીતના ઓન પેપર અને ઓન ગ્રાઉન્ડ આ યોજના કામ કરશે એ વિશે હજુ કંઈ જ નક્કી કરવામાં આવ્યું નથી પણ આ દેશોએ મળીને એવું નક્કી કર્યું છે કે ભાઈ ચાઈના વધતા જતા પ્રભુત્વને અટકાવવા માટે આપણે હવે નાના નાના દેશોને ફંડ પૂરું પાડીશું ચાઈનાનું બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે તો તેને બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં વિકાસ અને રોકાણની પહેલનો સમાવેશ થાય છે જે એશિયાથી યુરોપ અને તેની આગળ સુધી ફેલાયેલો છે સોથી વધુ દેશોએ ચીન સાથે રેલવે બંદરો રાજમાર્ગો અને અન્ય માળખાકીય સુવિધાઓ જેવા કે બીઆરઆઈ પ્રોજેક્ટમાં સહકાર આપવા માટે કરાર કર્યા છે બીઆરઆઈ દ્વારા ચીનનું રોકાણ તો તેની શરૂઆતથી જ બાહ્ય રોકાણ આક્રમક રહ્યું છે કારણ કે બે હજાર એકથી બે હજાર દસ દરમિયાન ચીનનો એફડીઆઈનો આઉટફ્લો ટુ ઇન્ફ્લો જેનો ગુણોત્તર પોઈન્ટ ચોત્રીસ હતો તે હવે એક થઈ ગયો છે એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ચીનમાં થાય છે તેટલું જ અથવા એના કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ ચાઇના બહારના દેશોમાં કરે છે વોલ્યુમની દૃષ્ટિએ એફડીઆઈ આઉટફ્લો બે હજાર એકથી દસ દરમિયાન વાર્ષિક સરેરાશ પચીસ અબજ ડોલરથી વધીને દસ જ વર્ષમાં એકસો ચાળીસ અબજ ડોલરનો થયો છે જો લગભગ છ ગણો એનો જે એફડીઆઈનો આઉટફ્લો છે એટલે કે ચાઇનાએ બહારના દેશોમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે બે હજાર એકથી દસ દરમિયાન માત્ર પચ્ચીસ અબજ ડોલર હતું વ્યાપક પરિવહન નેટવર્ક નાખવા માટે ચીન આફ્રિકામાં રોકાણ કરી રહ્યું છે ચીને પૂર્વ એશિયન ક્ષેત્ર સાથે વિવિધ સંપર્કો પર હસ્તાક્ષર કર્યા છે જેમાં મોટાભાગે પરિવહન રેલવે માર્ગ અને જળમાર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી ચીન અને આસિયાન દેશો વચ્ચે વધુ સારી રીતે એકીકરણ કરી શકાય બરાબર ભારતે બીઆરઆઈ અને ઓબીઓઆરને સંપૂર્ણ રીતે નકાર્યું છે કયા કયા મહત્ત્વના પ્રોજેક્ટ્સ છે બીઆરઆઈ અંતર્ગત તો ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સીપીસી અત્યારે આતંકવાદી હુમલો થયો સીપીએસસીના નિર્માણમાં તે માટે ચર્ચામાં હતું અને એ પીઓકેમાંથી પસાર થાય છે એટલે ભારત સીપીએસસીનો સંપૂર્ણપણે વિરોધ કરે છે બાંગ્લાદેશ ચીન અને મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર બીસીઆઈએમ અને શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ અન્ય મહત્વપૂર્ણ બીઆરઆઈ પ્રોજેક્ટ્સ હેઠળ આવે છે બીઆરઆઈના ભાગરૂપે મધ્ય એશિયન કન્ટ્રીઝમાં બરાબર કિર્ગિસ્તાન તુર્કમેનિસ્તાન તાજિકિસ્તાન પાકિસ્તાન અફઘાનિસ્તાન આ બધા જે દેશો છે તેમાંથી ચાર હજાર કિલોમીટરની રેલવે લાઈન અને દસ હજાર કિલોમીટરનો હાઈવે પૂર્ણ કરવાની ચીનની યોજના છે ભારત માટે શું ચિંતાનો વિષય છે તો ભારતે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંગે ચિંતા વ્યક્ત કરી છે કારણ કે તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચીનના શિંજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર બંદર સાથે જોડે છે એટલો જો કઈ રીતના ચાઇનાનો પોતાનો વ્યાપાર પણ વધશે ભારતે ભૂતકાળમાં ચીનની પહેલમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બીઆરઆઈ સામે અવાજ ઉઠાવ્યો હતો ચીનની સ્પર્ધાને કારણે ભારત તેના ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા બજારની પહોંચ સંસાધન નિષ્કરણ વગેરે પર પ્રતિકૂળ વ્યાપાર અસર પણ જુએ છે બરાબર જો ચાઈના જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી બરાબર એટલે જ્યારે ચાઇના આ પ્રકારની પહેલ કરે છે તો ભારત એને હંમેશા ઇન્ટેગ્રિટી અને સોવરેનિટી પર હુમલા તરીકે જુએ છે ઓકે ચાલો નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એટલે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ તો પેગાસસ અત્યારે જે સંસદ સત્ર ચાલે છે એમાં જે મુખ્ય હોબાળો છે તે છે ફાર્મર પ્રોટેસ્ટને લઈને અને બીજો છે પેગાસસ સોફ્ટવેરને લઈને તો પેગાસસના વિવાદ વચ્ચે એવું નોંધવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય પર કેન્દ્ર સરકારનો ખર્ચ બે હજાર સત્તર અઢારમાં દસ ગણો વધીને ત્રણસો કરોડ રૂપિયા થયો છે કેટલાથી તેત્રીસ કરોડ રૂપિયાથી બરાબર તો તેત્રીસ કરોડ રૂપિયાથી આ ખર્ચ વધીને તે ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયા થઈ ગયો છે બે હજાર સોળ સત્તરમાં બરાબર બે હજાર સોળ સત્તરમાં હતો તેત્રીસ કરોડ બે હજાર સત્તર ડરમાં એ થયો છે ત્રણસો તેત્રીસ કરોડ ભારતની એનએસસી એટલે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એક ત્રણ સ્તરવાળી સંસ્થા છે જે વ્યૂહાત્મક ચિંતાના રાજકીય આર્થિક ઉર્જા અને સુરક્ષા મુદ્દાઓની દેખરેખ રાખે છે બરાબર ભારતની સિક્યોરિટી માટે ચિંતા કરતી જે અલ્ટિમેટ સંસ્થા છે તે ગઈ છે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસસીની અધ્યક્ષતા કરે છે અને વડાપ્રધાનના પ્રાથમિક સલાહકાર પણ છે વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે બરાબર ચાલો તેની રચના ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવેલી જ્યાં રાષ્ટ્રીય સુરક્ષાના તમામ પાસાઓ પર વિચારણા કરવામાં આવે છે ત્રણ સ્તરનું માળખું બનાવવામાં આવેલું છે પહેલું છે એનએસસીમાં ત્રણ સ્તરનું માળખું જે કયું કયું છે પહેલું છે વ્યૂહાત્મક નીતિ જૂથ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી રાષ્ટ્રીય સુરક્ષા સુરક્ષા સલાહકાર બોર્ડ એનએસએ બી નેશનલ સિક્યોરિટી અડવાઈઝરી કાઉન્સિલ અથવા તો અડવાઈઝરી બોર્ડ જેને આપણે કહીએ અને ત્રીજું છે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય એટલે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એસપીજી કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આંતર મંત્રાલય સંકલન અને સંબંધિત માહિતીના એકીકરણ માટેનો મુખ્ય મંચ છે જો ભારત બહુ મોટો દેશ છે અને ભારતની જે સરહદો છે તે બહુ અનસ્ટેબિલાઇઝ છે એક બાજુ પાકિસ્તાન એક તરફ ચીન એક બાજુ અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા દરિયાઈ સરહદ છે તો આપણા માટે સુરક્ષા એક બહુ મોટો મુદ્દો છે કેમ કારણ કે આપણે ઘણી બધી બાજુથી ખુલ્લી રીતે દુશ્મન સાથે જોડાયેલા છે બરાબર અને એટલા માટે એનએસસી અથવા તો એનએસએનું જે પદ છે તે બહુ અગત્યનું બની જાય છે એન બી લાંબા ગાળાનું વિશ્લેષણ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પોતાનો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે કાર્ય શું છે એનું તો તે ભારતના વડાપ્રધાનના કારોબારી કાર્યાલયમાં કાર્યરત છે સરકારની એક્ઝિક્યુટિવ શાખા અને ગુપ્તચર સેવાઓ વચ્ચે જોડાણ ગુપ્તચર અને સુરક્ષા મુદ્દાઓ પર નેતૃત્વને સલાહ આપે છે બરાબર પ્રાઇમ મિનિસ્ટર અથવા તો ડિફેન્સ મિનિસ્ટર કે કેબિનેટને જ્યારે સલાહની જરૂર હોય ત્યારે એ સલાહ પૂરી પાડે છે એના સભ્યો કોણ હશે વિદેશી બાબતોના મંત્રી એટલે કે ફોરેન મિનિસ્ટર અને નાણાં મંત્રીઓ તેના સભ્યો હશે બરાબર તો આ વાત થઈ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તો હા તો તમારો આજનો ટૉપિક આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ